સાબરકાંઠા લોકસભાની ચૂંટણીની જાહેરાતોની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એવા સમયે સવારે 9 કલાકે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરની ઓચિંતી મુલાકાત લીધી. માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં સંગઠનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો, એમને મળવું, એ પ્રકારનો એમનો જે ક્રમ ચાલુ હતો એ ક્રમમાં આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સૌ કાર્યકર્તાઓને મળ્યા છે, એમની સાથે સંવાદ કર્યો છે. જોગાનુજોગ લોકસભાની ચૂંટણી પણ છે એટલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને આગામી સમયમાં બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કામે લાગે અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનીય પાટીલ સાહેબે પણ જે પ્રકારે કહ્યું છે કે બધી જ લોકસભાની સીટો એ 5 લાખ જેટલા માર્જિનથી જીતવું છે તો એ પ્રકારની દિશામાં સૌ કાર્યકર્તાઓ કામે લાગે એ પ્રકારની વાતચીત આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૌ કાર્યકર્તાઓને કરી. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરીકે સંગઠનની વિવિધ બેઠકો પણ અત્યારે ચાલી રહી છે. મોરચાઓના માધ્યમથી વિવિધ મોરચાની બેઠકો, વિવિધ મોરચાનું કામ એ પણ અત્યારે સતત ચાલતું હોય છે. એટલે કુલ મળીને આગામી ચૂંટણીના સંદર્ભમાં પ્રત્યેક કાર્યકર્તા કામે લાગે, દરેક કાર્યકર્તાને કામ મળે અને સંકલનથી બધા કાર્યકર્તાઓ સાથે મળીને ચૂંટણી જીતવાની દિશામાં આગળ વધે એ પ્રકારની મોટી મોટી ચર્ચાઓ આજની આ બેઠકમાં થઈ.